गुड मॉर्निंग विद्यार्थी मित्रों, सुप्रभातम, केम छो, मजा में? रोजनु रोज तैयार करी देता हसो धोरण 12 भौतिक विज्ञान पाठ 12 परमाणु। मित्रों, लगभग अपने पाठना अंतिम चरण में पहुंची गया छी। हवे केटलाक दाखला अने एकाद बे प्रश्नों बाकी छे। आज आपणे पहला प्रश्नों लई लईए। मित्रों, जो आजनो आपणो प्रश्न छे, बोहरनी क्वांटमीकरणनी बीजी स्वीकृतिनी डी ब्रोगलीनी समझूती, अथवा आज प्रश्न बीजी रीते पूछाय कि परमाणुमां कक्षाओमां परिभ्रमण करता इलेक्ट्रॉनना कोणीय वेगमाननुं क्वांटाइजेशन समझाओ। मित्रों, आपणे पाठनी शरूआतमां जोयुं કે સૌ પ્રથમ પરમાણુ વિશેનો ખ્યાલ થોમ્સને રજૂ કર્યો, પણ એ મોડેલમાં ખામીઓ હતી એટલે નિષ્ફળ ગયું, જેને થોમ્સનનું આપણે તરબૂચ મોડેલ કીધું। ત્યાર પછી રુધરફર્ડ આવ્યા, રુધરફર્ડે પોતાનું પરમાણુ મોડેલ રજૂ કર્યું। રુધરફર્ડનું પરમાણુ મોડેલ પરમાણુની સ્થિરતા સમજાવવામાં નિષ્ફળ જતું હતું, બીજી કેટલીક બાબતે એ સફળ હતું, પણ પરમાણુની સ્થિરતા સમજાવવામાં રધરફર્ડના મત મુજબ પ્રવેગી ગતિ કરતો ઇલેક્ટ્રોન ગતિ કરતો ઊર્જાનું ઉત્સર્જન કરતો જાય અને છેવટે ન્યુક્લિયસમાં આવીને પડે, પરમાણુ અસ્થિર બની જાય। તો પછી ત્યાર પછી નીલ બોહર આવ્યા અને બોહરે પોતાના પરમાણુ મોડેલમાં કેટલીક સ્વીકૃતિઓ, કેટલાક તર્ક ધારણાઓ, પૂર્વધારણાઓ કરી કે ભાઈ આવું લઈએ, આમ લઈએ તો પરમાણુમાં ન્યુક્લિયસમાં ઇલેક્ટ્રોન પહોંચી જતો નથી અને સ્થિર કક્ષાઓમાં પરિભ્રમણ કરી, એને 3 સ્વીકૃતિઓની વાત કરેલી। અને એમાં આપણી બીજી સ્વીકૃતિ જો તમને યાદ હોય તો બોહરે તેના પરમાણુ મોડેલમાં બીજી સ્વીકૃતિ તરીકે ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ સૂચવ્યું છે કે ભાઈ ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન ગમે તેવા નથી ફરતો, એ એવી જગ્યાવાળી કક્ષાઓમાં ફરે કે જે કક્ષાઓમાં ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન એલ એ h/2π પૂર્ણ ગુણાંકમાં જ હોય। જો એન પૂર્ણાંક જ હોય, 1, 2, 3, 4 એવું બરાબર અપૂર્ણાંક ના હોય, અને આને આપણે કોણીય વિજ્ઞાનનું ક્વોન્ટમીકરણ કહીએ છીએ। તો આમ નીલ બોહરે પરમાણુની સ્થિરતા સમજાવવા માટે આવું તર્ક, જેને એ બોહરનો અધિતર્ક પણ કહેવામાં આવે છે, પૂર્વધારણ, એને ધાર્યું આવું કે ભાઈ ઇલેક્ટ્રોન માત્ર એવી જ કક્ષાઓમાં પરિભ્રમણ કરી કે જે કક્ષાઓમાં એના કોણીય વિજ્ઞાનનું મૂલ્ય h/2π પૂર્ણ ગુણાંકમાં જ હોય, અહીંયા પૂર્ણાંક જ હોય, એનો અપૂર્ણાંક કદાપી ન હોઈ શકે। પણ મિત્રો, આવું કેમ? તો આની સમજૂતી બોહર પાસે નહોતી, એને તો માત્ર તર્ક કરેલો, એના દિમાગને આધારે એને આવો તુક્કો દોડાવેલો, આની કોઈ સમજૂતી નીલ બોહર આપી શકેલો નહીં। અને મિત્રો, બોહરના મોડેલ બાદ લગભગ 10-11 વર્ષ બાદ 1923ની અંદર ફ્રેન્ચ ભૌતિક વિજ્ઞાની લુઈ ડી બ્રોગલી, અને આ ડી બ્રોગલીએ આ પ્રશ્નનો, આ કોયડાનો ઉકેલ આપેલો। આ જે પ્રશ્ન છે કે ભાઈ કોણીય વિજ્ઞાનમાં આ એન કેમ પૂર્ણાંક જ, કેમ અપૂર્ણાંક નહીં, તો આનો જવાબ બોહરના મોડેલ બાદ 10 વર્ષ પછી લગભગ 1923માં ફ્રેન્ચ વિજ્ઞાની લુઈ ડી બ્રોગલીએ આનો જવાબ આપેલો। મિત્રો, આપણે પ્રકરણ 11માં વિકિરણ અને દ્રવ્યના દ્વૈત સ્વભાવ ચેપ્ટરમાં ડી બ્રોગલીની પરિકલ્પના આપણે જોઈ હતી, અને તેઓ આપણે એવું પણ કીધેલું કે દ્રવ્ય કણો પણ અમુક સંજોગોમાં તરંગની જેમ વર્તે છે, જેમ વિકિરણ
કણ એટલે કે ફોટોન અને તરંગનું બનેલું છે. વિકિરણને બે સ્વભાવ છે એમ દ્રવ્ય કણોને પણ આવા બે સ્વભાવ હોઈ શકે. તો લુઈસ ડી બ્રોગલીના મત અનુસાર આપણે યાદ કરો પ્રકરણ 11માં કે ડી બ્રોગલીના મત અનુસાર દ્રવ્ય કણો પણ તરંગ સ્વભાવ તરંગ સ્વરૂપ ધરાવે છે. અને આપણે એ પાઠમાં ડેવિસન અને ઘર્મણનો પ્રયોગ પણ જોયેલો અને પ્રયોગ દ્વારા ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવનો પ્રાયોગિક ચકાસણી પણ એની થયેલી. તો આમ ઇલેક્ટ્રોન ભલે દ્રવ્યમાન ધરાવતો કણ છે પણ એ અમુક સંજોગોમાં તરંગની જેમ વર્તે છે. તો ડી બ્રોગલીના મત અનુસાર જો આપણે ન્યુક્લિયસની આજુબાજુ જે કક્ષા દોરીએ છીએ એ કક્ષામાં પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન વાસ્તવમાં એ દ્રવ્યમાન ધરાવતો કણ છે, પણ ડી બ્રોગલીના મત અનુસાર આ ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનને પણ દ્રવ્ય તરંગ હોવું જોઈએ, એ તરંગની જેમ તેઓ વર્તન કરતો હોવો જોઈએ. એટલે કે આપણે ન્યુક્લિયસની આજુબાજુ જે કક્ષા દોરીએ છીએ કે ભાઈ ચલો આ ન્યુક્લિયસની આજુબાજુ વર્તુળાકાર કક્ષા, તો ડી બ્રોગલીના મત મુજબ આ કક્ષામાં પરિભ્રમણ કરતો ઇલેક્ટ્રોન તરંગની જેમ વર્તતો હશે. આમ આ રીતે તરંગની જેમ વર્તતો હશે. અને તરંગ વિશે તમે 11માં ધોરણમાં પણ ભણી ગયા. ધારો કે તરંગ અહીંથી ઉત્પન્ન થાય અને આમ જતું હોય મિત્રો, તો જો આ એક તરંગ થઈ અને આ એક તરંગની લંબાઈને તરંગ લંબાઈ લેમડા કહેવાય. આ એક શૃંગ અને ગર્ત આ બંને વચ્ચેનું અંતર અને તરંગ લંબાઈ લેમડા કહેવાય. તો આ જો અહીંથી આપણે લઈએ તો આ એક તરંગ એટલે આટલું અંતર એક લેમડા જેટલું કહેવાય, આટલું બીજું એક લેમડા જેટલું કહેવાય, આટલું ત્રીજું લેમડા જેટલું કહેવાય. ટૂંકમાં તરંગની જેમ ઇલેક્ટ્રોન વર્તન કરતો હોવો જોઈએ. આપણે 11માં દોરી ઉપર પ્રસરતા તરંગોની વાત કરી હતી કે ચલો આ બે દિવાલોની વચ્ચે, ધારો કે આ બે દિવાલો અને આ બે દિવાલોની વચ્ચે તણાવ સહિત ટાઈટ ખેંચીને આપણે એક દોરી બોધીએ. જો અત્યારે દોરી સ્થિર છે પણ જો આ દોરીને તમે ઓગળી વળી આમ ઝટકો આપો તો આ દોરીને આમ ખેંચીને છોડી દેવામાં આવે, વચકો આપવામાં આવે, ત્યારે એકદમ દોરી આમ વાઇબ્રેટ થાય અને દોરીમાં ઘણી મોટી સંખ્યામાં તરંગો ઉત્પન્ન થાય. ઘણી બધી તરંગ લંબાઈઓ આમ તો ઉત્પન્ન થાય પણ તમે દોરીમાં બધા જ તરંગોને નહીં જોઈ શકો, તમે માત્ર એવા તરંગોને જોઈ શકશો કે જે તરંગો માટે છેડા ઉપર નિષ્પન્ન બિંદુઓ હોય. દાખલા તરીકે તમે દોરીમાં આવા તરંગની વાત કરો તો આ શક્ય નથી, કારણ કે અહીં દોરી બોધી દીધેલી છે એટલે આ કણ તો સ્થિર છે, પણ અહીં દોરી બોધેલી હોવા છતાં તમે અહીંયા બતાવી આમાં આવતું તો એનો મતલબ કે આ દોરીનો છેડો અહીં આવી ગયો. અહીંયો જડિત આધાર હોય, ખીલી મારીને દોરી બોધેલી હોય તો આ તો થોડું નીચે આવ્યું, તો આવું શક્ય નથી. પણ દાખલા તરીકે તમે આવું ચિત્ર દોરો મિત્રો, જો તમે આવું તરંગ દોરો તો ચાલે, કારણ કે અહીંયા સ્થાનાંતર શૂન્ય, સ્થાનાંતર શૂન્ય જેને નિષ્પન્ન બિંદુ કહેવાય, અને જે જગ્યાએ સ્થાનાંતર મહત્તમ હોય જેને એને આપણે 11માં પ્રસ્પન્ન બિંદુ કહેતા હતા, અને આ તરંગ જડિત આધાર પાસેથી પરાવર્તન પામીને આમ પાછું આવે અને માધ્યમમાં સ્થિર ભાત ઉપજાવે. એટલે આવું તરંગ શક્ય છે. જો એવું તરંગ શક્ય ના હોય તો કદાચ આવું તરંગ શક્ય હોય. જો આવું પણ શક્ય છે, કારણ કે જો આ તરંગને કારણે અહીંયા સ્થાનાંતર શૂન્ય અહીંયા પણ શૂન્ય, તો બે છેડા ઉપર નિષ્પન્ન બિંદુ રચાય. પણ જો જડિત આધાર પાસેથી તરંગ પરાવર્તન પામે તો આ શક્ય છે. કો તો તમે આવું તરંગ પણ બતાવી શકો મિત્ર. જો આ આમ જાય પછી અહીંયા આવે, ટૂંકમાં દોરીમાં એવો જ તરંગો રહી શકશે કે જેમાં છેડા ઉપર હંમેશો નિષ્પન્ન બિંદુ રચાય. જડિત આધાર પાસેથી તરંગ પરાવર્તન પામી તો આવું થાય.
बाकी कोई विद्यार्थी के आउ तरंग रचवानो प्रयत्न करे कि भाई आम थई ना आम थई ना आम, तो आउ तरंग शक्य नहीं। कारण के आउ तमे रचवा जाओ तो आ छेड़े बराबर निष्पन्न बिंदु छे, पण अहीं तो कण गति करीने अहीं आव्यो तो अहीं तो दोरी फिट खीली मारीने बोधेली छे, थोड़ी ऊंची थई शके। એટલે આવા તરંગો નાશ પામી જાય, માત્ર આવા ટાઈપના તરંગો શક્ય બને। તો યાદ કરો 11મું ધોરણ કે દોરી ઉપર પ્રસારતા તરંગોની જેમ લુઈસ ડબ્રોગલીના મત મુજબ આ જગ્યામાં ગમે તેવા તરંગો ન દોરાય, ગમે તેવા તરંગો શક્ય નથી। કેવા તરંગો શક્ય છે? તો દોરી ઉપર પ્રસારતા તરંગોની જેમ આ દ્રવ્ય તરંગો, ઇલેક્ટ્રોનિક દ્રવ્ય તરંગની જેમ વર્તે, તો એ દ્રવ્ય તરંગો પણ અનુનાદની સ્થિતિ અનુભવી સ્થિત તરંગો રચે। આવા તરંગોને સ્થિત તરંગો તમે કહેતા હતા, માધ્યમમાં સ્થિર વાત ઉપજાવે, તો સ્થિત તરંગો ઉપજાવે એવા જ તરંગો રચાય। જ્યારે દોરીને ખેંચીને છોડી દેવામાં આવે તો એ વખતે આમ તો ઘણા બધા તરંગો ઉત્પન્ન થાય, પણ આમ છતાં જે તરંગો માટે છેડાઓ ઉપર નિષ્પન્ન બિંદુ, મિત્રો નિષ્પન્ન બિંદુઓ રચાતા હોય એવા તરંગો જ, એવા જ સ્થિત તરંગો આ દોરી ઉપર ટકી શકે। બરાબર, અહીં દોરી ઉપર માત્ર ને માત્ર એવા સ્થિત તરંગો રચાય કે જેમાં જતો અને પાછા આવતો તરંગો એક આપેલું અંતર, એ અંતર કો તો લેમડા જેટલું થતું હોય, કો તો 2 લેમડા જેટલું થતું હોય, કો તો 3 લેમડા જેટલું થતું હોય, ટૂંકમાં આવું જ થતું હોય। જો આ તમે ચેક કરો મિત્રો, જો આ શૃંગ માત્ર શૃંગ જેટલું અંતર લેવાય એટલે શું કહેવાય? લેમડા બાય 2, અને આ ગઢ જેટલું અંતરે લેમડા બાય 2, અને માટે ભેગું કરો તો લેમડા થાય। હવે અહીં તમે જો આ ચિત્રમાં જુઓ, અહીંથી આમ જાય એટલે માત્ર શૃંગ એટલે લેમડા બાય 2, અને પાછો આવતો ગઢ તો એ લેમડા બાય 2, તો લેમડા બાય 2 વત્તા લેમડા બાય 2 એટલે લેમડા, તો લેમડા તરંગ લંબાઈનું તરંગ શક્ય છે। આ જો જતો લેમડા, આ લેમડા થઈ ગયું, આખું તરંગ થઈ ગયું એટલે લેમડા, પાછો આવતો લેમડા તો લેમડા ને લેમડા 2 લેમડા। અહીં જુઓ આ એક તરંગ એટલે 1 લેમડા, અને આ શૃંગ એટલે લેમડા બાય 2 એટલે એક આખું ને એક અડધું એટલે 1.5 લેમડા, પણ પાછો આવતો હોય જુઓ આ એક આખું ને એક અડધું તો 1.5 લેમડા, તો 1.5 લેમડા વત્તા 1.5 લેમડા એટલે 3 લેમડા। તો આમ જતો અને આવતો કાપેલું અંતર કો તો લેમડા થવું જોઈએ, કો તો 2 લેમડા થવું જોઈએ, કો તો 3 લેમડા થવું જોઈએ, આવું થવું જોઈએ મિત્રો। તો આવો જ તરંગો શક્ય છે। એટલે ટૂંકમાં લેમડાના ગુણાંકમાં જો અહીંયા પૂર્ણાંક જ છે, જો તમે આવું તરંગ દોરવાની ચેષ્ટા કરો મિત્રો, દાખલા તરીકે કોઈ વિદ્યાર્થીએ આવું તરંગ દોરવાની ચેષ્ટા કરી તો આ તો જુઓ આ 0.5 લેમડા એટલે 0.5 લેમડા, અને આ રીતે 0.5નું એટલે 0.25 લેમડા, તો ટૂંકમાં 0.75 લેમડા થાય। પણ આવું કરવા જો તો અહીંયા નિષ્પન્ન બિંદુ થતું નથી, આ દોરીનો જડિત કરેલી ખીલી જાણે કે નીચે આવી જાય, ને આવું તો વ્યવહારમાં શક્ય જ નથી। એટલે આવું શક્ય જ નથી, લેમડાના ગુણાંકમાં અપૂર્ણાંક ના આવજાવવું જોઈએ સ્થિત તરંગોની। તો આમ મિત્રો 11મામાં આપણે જે કોન્સેપ્ટ ભણેલા સ્થિત તરંગોનું, તો આમ દોરી ઉપર જેમ સ્થિત તરંગો રચાય એમ અહીંયા પણ એવું જ રચાવવું જોઈએ। બરાબર, બાકીની બીજી બધી તરંગ લંબાઈઓ વાળા તરંગો પરાવર્તિત થઈને એકબીજા ઉપર સંપાત થઈને તરંગોના સંપાતીકરણથી વ્યતિકરણ રચાય, અને વ્યતિકરણમાં વિનાશક વ્યતિકરણ રચીને એકબીજાની અસર નાબૂદ કરી। જેમ કે ચલો હું અહીંયા ચિત્ર દોરું મિત્રો, જુઓ ધારો કે તમે અહીં જોજો, ધારો કે કોઈ વિદ્યાર્થી આવું તરંગ દોર્યું, બરાબર આવું તરંગ દોર્યું, તો જો હવે આ બિંદુ આગળ આ તરંગને કારણે ગર્થ છે અને આના કારણે શૃંગ છે, તો શૃંગ ગર્થ વિનાશક વ્યતિકરણ છે, તો એ તરંગ નાબૂદ થઈ જાય, એટલે આવું તરંગ શક્ય નથી। તો કેવો તરંગો શક્ય છે? તો ડી બ્રોગલીના મત મુજબ તમે દોરી ઉપર આવા તરંગ દોરી શકો, દાખલા તરીકે ચલો સોરી દોરી ઉપર નહીં, આ ન્યુક્લિયસ છે,
न्यूक्लियसनी आजूबाजू आ वर्तुळाकार कक्षा। तो जो आ वर्तुळाकार कक्षामां धारो के कोई विद्यार्थी आवू दोरे मित्रों, जो अहीं ध्यान आपजो मित्रों के भाई चलो अहींथी तरंग निकळ्यो अने आम थईने आम आव्यो। तो जो आ एक तरंग अने एक तरंगनी लंबाई एटले तरंग लंबाई लेमडा, अथवा आम थईने आम जो आम दोरीए आपणे तो आ बीजू तरंग तो लेमडा, आ पण लेमडा અને જો આ પણ લેમડા છે અને હવે જો એ તરંગ આમને આમ જ જવા એટલે પેલું વિનાશક વ્યતિકરણ આવે જ નહીં, જો આમને આમ જ આવે પણ જો એ લેમડા કેટલા લેમડા થાય મિત્રો, તો જો ધારો કે કોઈ વિદ્યાર્થી અહીંયા બતાવ્યું કે આટલાથી એ આ એક તરંગ અને આ એક તરંગની લંબાઈને તરંગ લંબાઈ લેમડા કહેવાય, એ રીતે જો આ શૃંગ આ ગર્ત તો આ આટલાથી આટલું અંતર પણ લેમડા થાય, આટલાથી આટલું અંતર પણ લેમડા થાય, આટલાથી આટલું અંતર પણ લેમડા થાય, તો આ આખા વર્તુળ ઉપર ચાર તરંગ ચાર લેમડા જેટલું અંતર છે અને આખા વર્તુળને વર્તુળનો પરિઘ્ય તો આપણી આકૃતિમાં એક પરિઘ ઉપર ચાર લેમડા બતાવેલું છે, કોઈ વિદ્યાર્થી એક પરિઘ ઉપર ત્રણ લેમડા પણ બતાવી શકે, કોઈ વિદ્યાર્થી પરિઘ ઉપર બે લેમડા પણ બતાવી શકે, કોઈ વિદ્યાર્થી પરિઘ ઉપર એક લેમડા પણ બતાવી શકે, ટૂંકમાં લેમડાના પૂર્ણ ગુણાંકમાં જ હોવું જોઈએ, અપૂર્ણ ગુણાંકમાં ના હોય, અહીં દોરીની લંબાઈ હતી આ લંબાઈ ઉપર હતું આ વર્તુળના પરિઘ ઉપર છે, તો માટે જો એક જ તરંગ દોરી હોય તો એક લેમડા બરાબર પરિઘ, જો કોઈ બે તરંગ દોર્યો હોય તો ટુ લેમડા બરાબર પરિઘ, ત્રણ તરંગ દોર્યો હોય તો ત્રણ લેમડા બરાબર પરિઘ, ચાર તરંગ દોર્યો હોય તો ચાર લેમડા બરાબર પરિઘ થાય, અને એવું લ્યો તો જ લેમડાના પૂર્ણ ગુણાંકમાં તરંગો દોરો તો જ વિનાશક વ્યતિકરણ ન થાય અને સ્થિત તરંગ જેવું રચાય અને તરંગ ટકી શકે, અન્યથા તરંગ નાશ પામે। આપણી ચોપડીમાં આમ આમ દોરેલું છે અને કદાચ કોઈ વિદ્યાર્થી કે મારે આમ દોરવું હતું સાહેબ, તો કશો તો નહીં એમ પણ દોરી શકાય, એટલે આપણી ચોપડીમાં આવી આકૃતિ દોરીશ, જો મેં અહીં અગાઉથી દોરી રાખી છે કેટલા તરંગો છે ચાર, એટલે એક પરિઘ બરાબર ચાર લેમડાની આકૃતિ આપણી ચોપડીમાં દોરેલી છે મિત્રો। તો લુઈસ દ બ્રોગલીના મત મુજબ ન્યુક્લિયસની આસપાસ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનને પણ દ્રવ્ય તરંગ હોય, એ તરંગની જેમ વર્તવું જોઈએ અને દોરી ઉપર પ્રસરતા તરંગોની જેમ આવા દ્રવ્ય તરંગો પણ અનુનાદ અનુભવી સ્થિત તરંગ રચતા હોવા જોઈએ બરાબર। અને આ સ્થિત તરંગોની વાત તો 11માં આવી ગઈ કે દોરી ઉપર માત્ર એવા જ તરંગો ટકી શકે કે જેમાં છેડા ઉપર નિષ્ફળ બિંદુઓ હોય, એ સિવાયના તરંગો શક્ય જ નથી અને એવા તરંગોને તમે સ્થિત તરંગો કહેતા હતા, બાકીની બીજી બીજી તરંગ લંબાઈવાળા તરંગો એ તો વિનાશક વ્યતિકરણ રચી એમનો કમ વિસ્તાર ઝડપથી ઘટીને શૂન્ય થઈ જાય અને અસ્તિત્વ નાબૂદ થઈ જાય। તો આમ લુઈસ દ બ્રોગલીના મત મુજબ પરમાણુની આજુબાજુ ન્યુક્લિયસની આજુબાજુ કક્ષામાં પરિભ્રમણ કરતા ઇલેક્ટ્રોન પણ દ્રવ્ય તરંગની જેમ વર્તે છે, પણ એ એવી રીતે વર્તે કે આખા પરિઘની લંબાઈ કો તો 1 લેમડા જેટલી થાય, કો તો 2 લેમડા જેટલી થાય, કો તો 3 લેમડા જેટલી, ટૂંકમાં જો એન તરંગો દોર્યા હોય તો એન લેમડા બરાબર પરિઘ થાય। તો આપણે આવું લેવું જોઈએ મિત્રો, એટલે કે આપણે એવા સ્થિત તરંગો રચાય જેમ પહેલામાં દોરી પર જતા અને પાછા આવતા તરંગોએ કાપેલું અંતર કો તો 1 લેમડા, કો તો 2 લેમડા, કો તો 3 લેમડા, એટલે કે લેમડાના પૂર્ણ ગુણાંકમાં હતું, એવું અહીંયા પણ આ અંતર એક રાઉન્ડનું અંતર લઈએ આપણે તો એક રાઉન્ડ એટલે પરિઘ, અને પરિઘ જેટલા અંતરમાં કેવા તરંગો રચી શકાય, કો તો 1 લેમડા, કો તો 2 લેમડા, કો તો 3 લેમડા, ટૂંકમાં એન લેમડા, પણ જો એન હંમેશો કેવો લેવાનો, પૂર્ણાંક જ લેવાનો, અપૂર્ણાંક ના હોય તો આવા જ તરંગો રચી શકાય બરાબર, ખ્યાલ આવે તમને। તો આવા જ તરંગો રચાવા જોઈએ અને હવે આવી વાત ઉપર આપણે ચર્ચા કરીએ, જો હવે પરિઘની લંબાઈ કેટલી હોય તો ધારો કે તમે આ વર્તુળની કક્ષાની ત્રિજ્યાને આર એન કહેતા હો, તો પરિઘનું સૂત્ર મિત્રો 2πrn, તો આપણે અહીંયા પરિઘની જગ્યાએ લખીએ 2πr, અને તમે એન તરંગો દોર્યા હોય તો એનમી કક્ષા એટલે આર એન લખવાનું, 2πrn બરાબર એન લેમડા।
હવે ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન દ્રવ્ય તરંગોની જેમ વર્તે તો તેની ડી બ્રોગલી તરંગ લંબાઈ ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમડા બરાબર શું થાય મિત્રો એચ અપોન પી થાય. લુઈસ ડી બ્રોગલીના મત મુજબ ઇલેક્ટ્રોન જો દ્રવ્ય તરંગની જેમ વર્તે તો એ તરંગની તરંગ લંબાઈ લેમડા બરાબર એચ અપોન પી થાય. જો પી એટલે વેગમાન, જો ઇલેક્ટ્રોનનું દર એમ હોય અને આ કક્ષામાં એનો વેગ વી હોય અથવા વીએન હોય તો લેમડા આ વેગમાન પીની જગ્યાએ શું લખાય મિત્રો? એમ વી લખાય. તો આમ લેમડાની જગ્યાએ એચ અપોન એમ વી લખી શકાય. તો હવે આપણે આ કિંમત અહીંયા મૂકી દો, તેથી ટુ પાઈ આર એન બરાબર આ એન અને લેમડા લેમડાની જગ્યાએ એચ અપોન એમ વી. જો આપણે આ એમવી વાળું પદ અહીં લઈએ અને ટુ પાઈને નીચે લઈ જઈએ મિત્રો તો આપણું સૂત્ર આવું થશે મિત્રો. તેથી એમ વી આર એન આ પદ ભાગાકારમાં અહીં લાવ્યો અને આ ટુ પાઈને નીચે લઈ જાઉં તો એન એચ અપોન ટુ પાઈ થાય. પણ જો અહીં ઇલેક્ટ્રોનના કોણીય વેગમાનનું સૂત્ર તો આપણી ચાક ગતિમાં ભણી ગયા કે કોણીય વેગમાન એલ ઇઝ ઇક્વલ ટુ આર ક્રોસ પી, દેટ મીન્સ એલ ઇઝ ઇક્વલ ટુ આર પી સાઇન થીટા. જો થીટા એ આર અને પી વચ્ચેનો ખૂણો અને વર્તુળમય ગતિમાં યાદ કરો વેગમાનની દિશા સ્પર્શકની દિશામાં અને ધરીથી અંતર ત્રિજ્યા આર એન તો આ બંને વચ્ચેનો ખૂણો 90 હોય અને માટે અહીં થીટા 90 હોય મિત્રો અને માટે સાઇન 91 થઈ જાય. માટે કોણીય વેગમાન એલ બરાબર આર પી સાઇન 91 અને વેગમાન પી બરાબર બોલો વેગમાન પી બરાબર શું? એમ વી. અને આ જો તમારી કક્ષા આર એન લીધી હોય તમે તો અહીં આર એન લેવું જોઈએ. તો એનો મતલબ કે એમ વી આર એનને કોણીય વેગમાન કહેવાય અને આ એનમી કક્ષાનું કોણીય વેગમાન. તો એમ વી આર એનની જગ્યાએ તમે એલ એન લખી શકો તો હું અહીંયો. પરંતુ મિત્રો એમ વી આર એન બરાબર એલ એન, તેથી અહીંયા એલ એન મૂકી દઉં તો એલ એન બરાબર એન એચ અપોન ટુ ફાઈવ. અને જો આ એન તો હંમેશા પૂર્ણાંક જ હોય, જો એન પૂર્ણાંક જ હોય તો જો આ સૂત્ર સાબિત થયું મિત્રો તો આમ ડી બ્રોગલીએ આ બીજી સ્વીકૃતિની સાબિતી આપેલી મિત્રો, સમજૂતી આપેલી. આમાં ક્વોન્ટમીકૃત કક્ષાઓ અને ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવને કારણે આની સાબિતી આપણે મળે છે બરાબર. અને આવા સ્થિત તરંગો રચાય તો જ આ બધું શક્ય બને. એટલે આપણે હવે તમે આવું વિચારી શકો મિત્રો કે ભાઈ ચલો ન્યુક્લિયસની આજુબાજુ તમે આ બધી જગ્યાઓ તો ઘણી છે આમાં, પણ ધારો કે હું અહીંયા તરંગ દોરવા જાઉં છું આમાં તો જો આ તરંગ લોચો પડ્યો, જો અહીંયા અહીંયા સેટિંગ ના થયું એટલે આ જગ્યામાં ઇલેક્ટ્રોન ફરે નહીં એટલે આ જગ્યા ના સ્વીકાર. પણ ધારો કે આ જગ્યામાં હું દોરવાનો પ્રયત્ન કરું છું, હા જો સેટિંગ થઈ ગયું તો પછી એનો મતલબ કે આ કક્ષામાં એ ફરી શકે. ચલો પછી આપણે અહીં દોરવાનો પ્રયત્ન કરીએ. ધારો કે અહીંયા દોરવાનો પ્રયત્ન કર્યો આમાં, જો આ લોચો પડ્યો તો એમ કે આ જગ્યા ના ફરે. ટૂંકમાં એવી જગ્યાઓમાં એ પરિભ્રમણ કરે કે જેમાં આવું થતું હોય મિત્રો, પૂર્ણ તરંગો રચાતા હોય, અપૂર્ણાંક તરંગો રચાય તો એ શક્ય નથી. તો આ રીતે ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવથી જ આ વાતને સમજાવી શકાય છે મિત્રો. તો આમ ઇલેક્ટ્રોનના તરંગ સ્વભાવને કારણે આપણને માત્ર અનુનાદ સ્થિત તરંગો જ રચી શકે. અને આમ લુઈસ ડી બ્રોગલીએ આ નીલ બોહરની જે બીજી સ્વીકૃતિ હતી એની સાબિતી આપેલી મિત્રો. બોલો ખ્યાલ આવી ગયો તમને આ પ્રશ્નમાં? તો આ એની સાબિતી છે મિત્રો. જો મિત્રો હવે પાઠનો છેલ્લો પ્રશ્ન આપણે જોવાનો છે, બોહર મોડેલની મર્યાદાઓ જણાવો. મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે. આપણે રુધરફર્ડ, નીલ બોહર આ બધાએ હાઇડ્રોજનની આજુબાજુ કક્ષીય ગતિ કરતા ઇલેક્ટ્રોનના ગતિપથની વાતો કરી. જેમ સૂર્યની આજુબાજુ ગ્રહો પરિભ્રમણ કરે છે એમ હાઇડ્રોજનના ન્યુક્લિયસની આજુબાજુ ઇલેક્ટ્રોન વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. તો આ ગતિપથ અંગેનું આ પ્રચલિત બોહર મોડેલ એ હાઇડ્રોજન જેવા પરમાણુઓ માટે લગભગ મોટાભાગના લક્ષણો
कि जेम के उत्सर्जित वर्णपट रेखाओ એટલે કે ઉત્સર્જિત વર્ણપટની સમજૂતી આપે છે, શોષણ વર્ણપટની સમજૂતી આપે છે, ઉત્સર્જાતા વિકિરણની તરંગ લંબાઈઓ, આવૃત્તિ, કક્ષાઓમાં ઉર્જા, કોણીય વેગમાનનું ક્વોન્ટમીકરણ, આ બધી બાબતો સમજાવવામાં સફળ થાય છે. આમ છતાં આ મોડેલમાં કેટલીક ખામીઓ છે, જેને એની મર્યાદાઓ કહેવામાં આવે છે. તો જોઈએ આ મર્યાદાઓ કઈ છે. મેં અહીં લખી દીધી છે પહેલેથી કે પહેલું તો આ બોહરનું પરમાણુ મોડેલ માત્ર હાઇડ્રોજન જેવા પરમાણુઓને જ લાગુ પડે છે, ઓનલી ફોર હાઇડ્રોજનને જ લાગુ પડે છે. જો અને હાઇડ્રોજનમાં તમે જાણો છો કે એનો પરમાણુ ક્રમાંક એટલે એક જ ઇલેક્ટ્રોન હોય, એ ઇલેક્ટ્રોન પછી ઉર્જા અનુસાર ગમે તે કક્ષામાં હોય, પણ એક જ ઇલેક્ટ્રોનવાળા પરમાણુને જ લાગુ પડે છે. જો તમે બે ઇલેક્ટ્રોન ધરાવતો હિલિયમ પરમાણુ લ્યો તો એ હિલિયમના પરમાણુ વર્ણપટને બધાને સમજાવવામાં પણ આ મોડેલ નિષ્ફળ જાય છે. હા, જો હિલિયમમાં પરમાણુ ક્રમાંક બે એટલે બે ઇલેક્ટ્રોન હોય, પણ જો એને એક ઇલેક્ટ્રોન ગુમાવી દીધો હોય તો હિલિયમ પ્લસ થઈ જાય, હિલિયમ ધન આયન થઈ જાય, જેને આપણે સિંગલી આયોનાઇઝડ હિલિયમ કહેતા હતા. તો એક ઇલેક્ટ્રોન છે તો કદાચ એના માટે થોડું શક્ય બની શકે. લિથિયમમાં ત્રણ ઇલેક્ટ્રોન હોય પણ બે ગુમાવી દે તો એક વધે, પણ એને ડબલી આયોનાઇઝ્ડ કહેતા હતા આપણે. તો લિથિયમ ડબલી આયોનાઇઝ્ડ તો એમાં એક જ ઇલેક્ટ્રોન હોય. તો કદાચ આવા સાદા એક ઇલેક્ટ્રોનવાળા પરમાણુઓના વર્ણપટોને સમજાવવામાં બોહરનું મોડેલ સફળ થાય છે. પણ જો એકથી વધુ ઇલેક્ટ્રોન એમાં હશે તો આવા બે ઇલેક્ટ્રોન ધરાવતા પરમાણુઓ માટે આ મોડેલ લાગુ પાડી શકાતું નથી. તો આ મુશ્કેલી શું, કેમ આવું? તો આ મોડેલની બીજી એક વાત કરીએ કે આ મોડેલની પદ્ધતિથી એક કરતો વધુ ઇલેક્ટ્રોનવાળા પરમાણુ, આપણે આવર્ત કોષ્ટકમાં હાઇડ્રોજન સિવાય બીજા બધા તત્વોને એકથી વધુ ઇલેક્ટ્રોન છે, તો આવા ઇલેક્ટ્રોનવાળા પરમાણુઓના વિશ્લેષણનો પ્રયાસ કરવામાં આવ્યો, અભ્યાસ કરવામાં આવ્યો આ જ મોડેલથી, તો એને કોઈ સફળતા મળી નહીં. બરાબર, હકીકતમાં આવું થવાનું કારણ શું? તો દરેક ઇલેક્ટ્રોન ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસની સાથે જ નહીં પણ બીજા બધા ઇલેક્ટ્રોન સાથે પણ આંતરક્રિયા કરતો હોય છે. હાઇડ્રોજનમાં તો માત્ર શું થાય મિત્રો, ન્યુક્લિયસ, ન્યુક્લિયસનો વિદ્યુતભાર ઝેડ ઈ, જો ઝેડ એક એટલે પ્લસ ઈ, અને એક જ ઇલેક્ટ્રોન હોય અને એક જ ઇલેક્ટ્રોન હોય તો એનો વિદ્યુતભાર માઇનસ ઈ. માત્ર બે જ વચ્ચે બળ લાગે, બીજું કોઈ આપણા ઇલેક્ટ્રોન ઉપર ન્યુક્લિયસ સિવાય બીજું કોઈ બળ જ ના લગાડે. પણ જ્યારે એકથી વધુ ઇલેક્ટ્રોનવાળો તત્વો લ્યો તમે, કે ભાઈ ચલો આ બીજી કક્ષામાં ઇલેક્ટ્રોન ફરે છે, પહેલી કક્ષામાં વધુ વધુ બે ઇલેક્ટ્રોન હોય, બાકીના બીજી કક્ષામાં હોય, તો જ્યારે વધુ ઇલેક્ટ્રોનવાળો તત્વોની વાત કરો તો ન્યુક્લિયસ ઉપરાંત આવા બધા ઇલેક્ટ્રોન આવે, તો જો આ ઇલેક્ટ્રોન પણ આ ઇલેક્ટ્રોન ઉપર અસર કરે, આંતરક્રિયા કરે, એટલે એકલું ન્યુક્લિયસ જ બળ લગાડવાનું કામ કરે એવું નહીં, આ ઇલેક્ટ્રોનો પણ એને અસર કરતો હોય છે. અને આ જ મુશ્કેલી રહેલી છે મિત્રો. તો હકીકતમાં પહેલાંમાં શું હતું, કંઈ એક જ ઇલેક્ટ્રોન હોય અને એક જ ધન વીજભારિત ન્યુક્લિયસ હોય, માટે બે જ વચ્ચે આંતરક્રિયા થાય હાઇડ્રોજનમાં. પણ જ્યારે બીજા બધા ઇલેક્ટ્રોન, જો વધારે ઇલેક્ટ્રોન ધરાવતું તત્વ લ્યો તો આ બીજા બધા ઇલેક્ટ્રોન પણ હોય, તો આ બીજા બધા ઇલેક્ટ્રોન સાથે પણ એ ઇલેક્ટ્રોન આંતરક્રિયા કરતો હોય છે, જેના કારણે આ બધી મુશ્કેલી ઊભી થતી હોય છે. એટલે બહુ ઇલેક્ટ્રોનવાળા પરમાણુમાં આ મોડેલ સમજાવી નથી શકતું. એનું કારણ કે બોહરે સમજૂતી આપી એમાં એને માત્ર એક જ ઇલેક્ટ્રોનની એક ન્યુક્લિયસ માટે ધન અને ઋણ વચ્ચે જ બળ લાગતું હતું, એક જ બળ કામ કરતું હતું, એ જ બે વચ્ચે થતી આંતરક્રિયા લક્ષમાં લીધેલી. પણ જ્યારે બહુ ઇલેક્ટ્રોનવાળા તત્વોની વાત આવે તો એકથી વધુ ઇલેક્ટ્રોન હોય તો ન્યુક્લિયસે ઇલેક્ટ્રોન ઉપર બળ લગાડે, ઇલેક્ટ્રોનોએ ઇલેક્ટ્રોન ઉપર બળ લગાડીને આંતરક્રિયાઓ કરે, તો બધી વિચિત્ર અસરો થાય. અને આ જ મુશ્કેલી આમાં રહેલી હતી. બોહર મોડેલની રચનામાં આપણે ધન વિદ્યુતભારિત ન્યુક્લિયસ અને ઇલેક્ટ્રોન વચ્ચેના વિદ્યુત બળની જ વાતો કરી, પણ બહુ ઇલેક્ટ્રોનવાળા પરમાણુઓમાં તમે આ બધું અવગણી ન શકો કે બે ઇલેક્ટ્રોન વચ્ચે લાગતો બળો, તો આપણે અનિવાર્યપણે દેખાતા ઇલેક્ટ્રોન ઇલેક્ટ્રોન વચ્ચેના વિદ્યુત બળો પણ આપણે લેવા પડે, જ્યારે આ મોડેલ એવા બળોનો સમાવેશ કરતું નથી. આ મોડેલમાં તો ખાલી ન્યુક્લિયસનું જ બળ, કેન્દ્રગામી બળ બરાબર કુલંબીય બળ, બસ એટલે આ પ્રોબ્લેમ રહેલો છે મિત્રો. બીજી બાબત કે બોહર મોડેલ હાઇડ્રોજનના પરમાણુઓ વડે ઉત્સર્જિત થતા પ્રકાશની આવૃત્તિઓ, તરંગ લંબાઈઓનું
સાચી રીતે પૂર્વાનુમાન કરે છે. આપણે હાઇડ્રોજન વર્ણપટની વર્ણપટ રેખાઓમાં લાયમન બામર પાછળ બ્રેકેટ ફંડ આ બધી રેખાઓ વર્ણપટ શ્રેણીઓ જોઈ અને એમની તરંગ લંબાઈઓ પણ આપણે શોધી કાઢી બરાબર. પણ તમે જુઓ એમાં આપણે આવું બતાવેલું કે ભાઈ અમુક વર્ણપટ રેખાઓની તરંગ લંબાઈ આપણે શોધી તો હતી પણ એની તીવ્રતા વધુ હતી, જ્યારે બીજી વર્ણપટ રેખાની તીવ્રતા એના કરતો ઓછી હતી. અને જેની તીવ્રતા વધુ એટલે આપણે થોડી જાડી દોરેલી, પેલી ઓછી જાડી દોરેલી, પછી આ એનાથી ઓછી જાડી દોરેલી. તો આમ તરંગ લંબાઈઓ તો કદાચ બોહર મોડેલથી હાઇડ્રોજન વર્ણપટ માટે શોધી શકાય છે, પણ આ જ હાઇડ્રોજન વર્ણપટમાં મળતી આ વર્ણપટ રેખાઓની તીવ્રતાઓ જુદી જુદી હોય છે, કોઈની તીવ્રતા વધુ કોઈની ઓછી. આવું કેમ? તો આ બોહર મોડેલ સમજાવી શકતું નથી. તો આમ બોહર મોડેલ હાઇડ્રોજન પરમાણુ વડે ઉત્સર્જિત થતા પ્રકાશની આવૃત્તિઓ, તરંગ લંબાઈઓ આ બધાનું સાચી રીતે પૂર્વાનુમાન કરે છે. તેમ છતાં તે વર્ણપટ રેખાઓની સાપેક્ષ તીવ્રતા કે આની સાપેક્ષમાં આની તીવ્રતા ઓછી છે, આની એનાથી ઓછી છે, તો આ સાપેક્ષ તીવ્રતાઓ એ સમજાવી શકતું નથી. એટલે કે બીજા શબ્દોમાં આપણે આવું કહી શકીએ કે આ ઉત્સર્જન વર્ણપટમાં કેટલીક દ્રશ્ય વર્ણપટ રેખાઓની તીવ્રતા વધુ હતી તો કેટલીકની ઓછી હતી. તો આવું શા માટે? વૈજ્ઞાનિકોએ પ્રશ્ન કર્યો બોહરને કે આવું કેમ ભાઈ, કેમ કોઈની વધારે ને કોઈની ઓછી? તો બોહર એ વાતોને સમજાવી શકતો નહોતો. આમ બોહરનું મોડેલ તીવ્રતાના ફેરફારો સમજાવવા માટે અશક્ત હતું. બીજું કે કેટલીક સંક્રાંતિઓ અન્ય કરતો વધારે માની દીધી, એટલે કેટલીક વર્ણપટ રેખાઓ વધુ માત્રામાં એ સંક્રાંતિ વધુ થતી હતી, બીજીમાંથી પહેલીમાં બીજીમાંથી એ વધારે જોવા મળતી હતી, બીજી બધી ઓછી જોવા મળતી હતી. તો આમ કેટલીક સંક્રાંતિઓ અન્ય કરતો વધારે માનીતી હતી. ટૂંકમાં મિત્રો હું એમ કહીશ કે બોહરનું મોડેલ માત્ર ને માત્ર હાઇડ્રોજન જેવા પરમાણુ માટે મનોહર ચિત્ર, સુંદર ચિત્ર રજૂ કરે છે, પણ જટિલ પરમાણુઓ કે જેમાં એકથી વધુ ઇલેક્ટ્રોન છે એવા પરમાણુઓને આ લાગુ પાડી શકાતું નથી. જટિલ પરમાણુઓ માટે તમારે ક્વોન્ટમ યંત્રશાસ્ત્ર ઉપર આધારિત બીજા કેટલાક નવા વાદોનો ઉપયોગ કરો તો જ સમજાવી શકાય છે. એટલે બોહરનું મોડેલ થોડું અપૂર્ણ છે, એમ કે ખોટું છે એવું તો હું નહીં જ કહીશ, પણ થોડું અપૂર્ણ છે અને આ એની મર્યાદાઓ છે મિત્રો. તો અહીંયા થિયરીની દ્રષ્ટિએ આપણો પાઠ અહીં પૂરો થાય છે મિત્રો, બરાબર. હવે કેટલાક દાખલા બાકી છે તો એ આપણે જોઈશું. જો મિત્રો, સ્વાધ્યાયનો દાખલો 12.5 સેલા દાખલા છે, હાઇડ્રોજન પરમાણુની ધરાવસ્થાની ઉર્જા. તો જો ધરાવસ્થા એટલે તમે જાણો છો એન બરાબર એક મો ઉર્જા, જો અહીંયા તમને એની કુલ ઉર્જા આપી છે ઈ વન બરાબર માઇનસ અથવા ઈ પણ કહેવાય, ધરાવસ્થામાં ઉર્જા માઇનસ 13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે. અને આપણે પ્રશ્નોમાં પણ ભણી ગયા ઇલેક્ટ્રોનની ઉર્જા શોધવાનું સૂત્ર, બરાબર. યાદ કરો હાઇડ્રોજન માટે એનમી કક્ષામાં કુલ ઉર્જા ઈએનનું સૂત્ર પણ હતું, માઇનસ 13.6 અપોન એન સ્ક્વેર ઈવી, અને એન બરાબર એકલો. ધરાવસ્થા માટે મિત્રો, તો ધરાવસ્થા એટલે એન બરાબર એક મો ઉર્જા ઈ વન પણ કહેવાય, તો અહીંયા એકનો વર્ગ એક, તો માઇનસ 13.6 અપોન એક એટલે માઇનસ 13.6 ઈવી થાય. અને એ તમને અહીંયા આપેલી છે જો, એટલે એની કુલ ઉર્જા આપેલી છે. તો આ જ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી, સ્થિતિ ઉર્જા કેટલી? હવે આપણે અગાઉ એક પ્રશ્ન તમને ભણાવેલો કે ભાઈ ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા કેટલી હોય, તો એની સ્થિતિ ઉર્જાના આ કુલ ઉર્જાના ઋણ મૂલ્ય જેટલી હોય, માઇનસ ઈ જેટલી હોય. તો જો આપણે અહીં સીધી કિંમત મૂકી દઈએ, એની કિંમત માઇનસ 13.6 એટલે માઇનસ માઇનસ પ્લસ, તો 13.6 ઈ આ તમારો જવાબ થઈ ગયો. તો જો ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા શોધો તો શોધાઈ ગઈ, સ્થિતિ ઉર્જા પણ માગી છે. તો જો આપણે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા વચ્ચેનો સંબંધ પણ તમને લખાવે કે ઇલેક્ટ્રોનની સ્થિતિ ઉર્જા અને ગતિ ઉર્જા વચ્ચેનો સંબંધ, તો એક જ મિનિટ મિત્રો. તો જો આપણે સ્થિતિ ઉર્જા આપણે શોધવી છે, તો ગતિ ઉર્જા કે બરાબર માઇનસ યુ બાય ટુ પરથી, જો આ માઇનસ ચિહ્ન આ બાદ લાવો, બગડો અહીં લાવો,
तो यू बराबर माइनस टू के थे। तो जो आ माइनस टू और के नी किंमत 13.6 तो 27.2 ईवी थे, तो माइनस 27.2 इलेक्ट्रॉन वोल्ट। तो आपने जो पेलो अगौ एक प्रश्न में तमने आ सूत्र मैं कीधु पण हतुं कि आ सूत्र नोधी लेजो, तो एना उपरथी आ दाखलो गणी शकाय। मित्रों केटलो छे, चलो स्क्रीनशॉट लाइन लखी देजो। जो आ दाखलो जो स्वाध्याय दाखलो 12.6, प्रारंभ में धरा अवस्था में रहेलो हाइड्रोजन परमाणु, अब धरा अवस्था जो आ लखाई गयो मित्रों, तो जो हमें अपनी धरा अवस्था एटले पहली कक्षा, धरा अवस्था एटले एन बराबर एक वाली कक्षा, तो इलेक्ट्रॉन प्रारंभ में अँ, तो जो धरा अवस्था में एनी ऊर्जा ई वन हो, तो अपने जो मैं गणी आली हाइड्रोजन परमाणु माटे एनमी कक्षा में कुल ऊर्जा सूत्र आ है, और जो प्रारंभ में इलेक्ट्रॉन धरा अवस्था में हो तो शुरुआत की ऊर्जा आटली हो। हवा इलेक्ट्रॉन फोटोन शोषण करे, धारो कि एना पर कोई फोटोन आपात करो, हम जो आपात फोटोन की आवृत्ति एफ हो तो यनी ऊर्जा एच एफ अथवा न्यू लखो तो न्यू, तो आ फोटोन ऊर्जा थी, तो तमे एना पर फोटोन आपात करो तो ये आटली ऊर्जा मिल, अने आ ऊर्जा मेळवीने उत्तेजित अवस्था में जाए, अने रकम क्या है कि फोटोन शोषण करीने चौथा स्तर में उत्तेजित थाय छे, एनो मतलब कि आ पहली कक्षा आ बीजी कक्षा तीजी कक्षाना चौथी, तो आ चौथी कक्षा में पहुँची जाए, तो एनो मतलब कि चौथी कक्षा में पहुँचवा केटली ऊर्जा एने मिली से ऊर्जा गणवी पड़शे आपणे। हवे चौथी कक्षा में ऊर्जा केटली होय मित्रों, तो जो एन बराबर चार वाली कक्षा में ऊर्जा गणी काढ़ी आपणे, जेने ई फोर कहीए, तो जो चार मूको तो अँ चार मूको तो माइनस 13.6 अपॉन चार नो वर्ग, अन चार नो वर्ग 16, 13.6 ने 16 भागो तो माइनस 0.85 ईवी थाय। तो एनो मतलब कि इलेक्ट्रॉन अहींथी आई गयो, तो अहींयो एनी ऊर्जा माइनस 13.6 हती अने अहींयो एनी ऊर्जा माइनस 0.85 थी, तो अमो तमे केटली एवी आपी कि जेथी आटली थई छे। तो जो आपणे आ बे कक्षाओ वच्चे ऊर्जानो तफावत शोधी काढीए, तेथी ऊर्जा तफावत डेल्टा ई, तो आ मोटी कहेवाय पेली नानी, तो मोटी थी नानी बात करवानी, तो माइनस 0.85 ओछा ओछा 13.6, तो आ जवाब आवशे 12.75 इलेक्ट्रॉन वोल्ट। जो जूलमो फेरवू होय मित्रों तो 1.6 गुण्या 10⁻¹⁹ गुणी काढो, तो जो आनु सादरूप जूलमो तमारू आवशे 20.4 गुण्या 10⁻¹⁹ जूल। तो एनो मतलब कि तमारो इलेक्ट्रॉन अहींथी अहीं गयो तो एने केटली ऊर्जा मिली से, डेल्टा ई जेटली ऊर्जा मिली हशे, पण ए ऊर्जा फोटोने आपी से, माटे आज ऊर्जा फोटोननी ऊर्जा कहेवाय। तो अहीं फोटोन द्वारा मळती ऊर्जा आटली हशे, तो तमारे फोटोननी आवृत्ति અને તરંગ લંબાઈ ગણવાની છે, તો આપણે આવું કહીશું કે અહીં ઇલેક્ટ્રોન, અહીં જો ઇલેક્ટ્રોન ન્યુ આવૃત્તિવાળા ફોટોનનું શોષણ કરે તો તેને શોષેલી ઉર્જા એચ ન્યુ થશે, જે ડેલ્ટા ઈ જેટલી થાય, કારણ કે પહેલીમાંથી ચોથીમાં જવા માટે એને આટલી ઊર્જાની જરૂર પડી અને એ પેલા ફોટોન દ્વારા શોષેશ, તો ફોટોન દ્વારા શોષેલી ઊર્જા આના જેટલી થાય, તેથી જો મિત્રો તેથી આપણે આવું લખી શકીએ કે ભાઈ એચ ન્યુ ફોટોનની ઊર્જા બરાબર ડેલ્ટા ઈ, તેથી આપણે આવૃત્તિ શોધવામાં રસ છે, તો ડેલ્ટા ઈ અપોન એચ, અમલો ડેલ્ટા ઈની કિંમત આપણે શોધી કાઢી 20.4 ગુણ્યા 10⁻¹⁹ અને પ્લાન્ક અચળાંકની કિંમત 6.625 ગુણ્યા 10⁻¹⁴ સાદુરૂપ આપીએ કેલ્ક્યુલેટરથી, તો મિત્રો આનો જવાબ આવશે 3.079 ગુણ્યા 10⁻¹⁵ હર્ટ્ઝ, અથવા કોઈ રાઉન્ડ ફિગર 3.1 કરી નાખો તો એ ચાલે મિત્રો। તો આમ આ
આટલી આવૃત્તિનું એને શોષણ કર્યું હશે તો આવૃત્તિ આવી જાય ફોટોનની. અને હવે તરંગ લંબાઈ તો જો સી બરાબર એફ લેમડા, પણ એફની જગ્યાએ આપણે ન્યુ લખીએ તો આ સૂત્ર પરથી તરંગ લંબાઈ લેમડા બરાબર સી અપોન ન્યુ, બોલો સીની કિંમત 3×10^8 ન્યુની કિંમત આ લખો અથવા આ લખો 3.1×10^15 બોલો સાદુરૂપ આપીએ મિત્રો તો આ બેનું સાદુરૂપ આપો તો 97.43×10^-9 હું ડાયરેક્ટ લખી દઉં છું. તરંગ લંબાઈનો એકમ મીટર, અને કોઈ વિદ્યાર્થી કહે નહીં સાહેબ મારે નેનોમીટર લખવું છે, તો 97.43 નેનોમીટર તો આ તરંગ લંબાઈનો જવાબ છે. બોલો ક્લિયર, કેટલો સહેલો દાખલો આપણે અહીંથી સમજી લેવા કે ધરા અવસ્થામાંથી ચોથા સ્તરમાં જાય તો ધરા અવસ્થામાં એની ઉર્જા આટલી હતી, ચોથા સ્તરમાં જોઈ એટલે આટલી થઈ તો વધી, તો એનો મતલબ કે પેલા ફોટોને જે ઉર્જા આપી એટલી જ વધીશે, તો પછી એ ઉર્જા કેટલી મળી છે તો એ તફાવત લઈ લો તો આટલી ઉર્જા એને મળી છે, અને એ જ ફોટોની ઉર્જા, અને એના ઉપરથી આવૃત્તિ તરંગ લંબાઈ ગણી શકાય. ચલો સ્ક્રીનશોટ લઈને લખી દેશો મિત્રો.